श्री स्वामीनारायण भगवान ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुणातीतान स्वामी महाराज ने जय, प्रमुख स्वामी महाराज ने जय। महासावनी जय। स्वामीनारायण हरे, स्वामी वात करी जे, मुक्तान स्वामी महाराज ने पूछू जे, शांति केम थाय। तारे महाराजे पोताना चरित्र कई देखाड़िया ने संकल्प कर्यो जे अमारा दर्शन करे तेनो मोक्ष थाय, ने अमारा दर्शन न थाय ने अमारा साधुना दर्शन करे तेनो मोक्ष थाय, ने तेना दर्शन न थाय तो अमारा हरिभक्तना दर्शन करे तथा तेना गोरानो पाणी पीए, तेना रोटला जमे तेनो मोक्ष करो, एवो संकल्प करो छे। ए शांति थयानो उपाय बतावो पण मुक्तान साईने समझाणू नहीं, ने शांति तो आ उपाय कयो तेथी थाय पण कोई साधन कर्यादी शांति थाय नहीं। साधन थी तो विघ्न ना लागे। हवे मुक्तान स्वामी वरी वात करी शांति केम थाय, तो महाराजे पोताना जीवन चरित्र वात करी अने महाराज अटक्या। तो मुक्तान साईं थयो के महाराज मारो उत्तर न आप्यो, अने पछी बीजी वार भणी महाराजे मुक्तान साईं पूछ्यो के महाराज शांति केम थाय, तो महाराजे वरी એનો એ જ ઉત્તર આપ્યો, જીવન પોતાનું જીવન ચરિત્રની વાત કરી। પછી મહારાજે કહ્યું, મુક્તાન સાંઈ તમે ગામડે ફરો ત્યાં શાંતિ થશે। ત્યારે ઉપડ્યા અને સામે નિત્યાન સાંઈ મળ્યા કે ગુરુ ક્યાં જાઓ છો, કે મેં તો શાંતિના ઉપાય પૂછ્યા, મહારાજે પોતાનું જીવન ચરિત્રની વાત કરી પણ ઉત્તર ના આપ્યો, એટલે ગામડે ફરવાની આજ્ઞા કરી એટલે જવું છું। તો નિત્યાન સાંઈ કહ્યું કે ગુરુ મારા જીવન ચરિત્રમાં જ શાંતિ છે, તમે ક્યાં ભૂલા પડ્યા। પણ એ છે, પછી મહારાજને કહ્યું કે મહારાજ મને ઉપાય બતાવ્યો નિત્યાનંદ સ્વામી, એટલે મહારાજે કહ્યું કે અમારે તમને ક્યાં ગામડે મોકલવા હતા, આ પ્રશ્નોનો ઉત્તર થયો એટલે શાંતિ થઈ। એટલે ગુણાતીતાન સ્વામી પણ એ જ વાત કરે છે, મુક્તાન સ્વામીને સમજાણું નહીં, શાંતિ તો ઉપાય કયો તેથી જ થાય, પણ કોઈ સાધન કર્યાથી શાંતિ થાય જ નહીં, સાધનથી તો વિઘ્ન ના લાગે। સાધન કરે તો વિઘ્ન ના લાગે એટલું જ, પણ શાંતિનો ઉપાય તો મહારાજે કહ્યું જીવન ચરિત્ર। તો અને આપણે બધાને અનુભવ પણ છે કે જીવન ચરિત્ર વાંચેથી બધા પ્રશ્નોનો ઉત્તર મળી જાય, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ ઝીણવટથી જોઈએ તો બધા ઉત્તર મળી જાય, એટલે એમાં પ્રશ્ન ના થાય। મારે બાયપાસ સર્જરી કરી, ત્યારે પછી રૂમમાં લાયા ત્યાં તો 9 AC, એવી ઠંડી લાગે કે મેં આત્મા
વિચાર કર્યો આત્મા છું બ્રહ્મ છું પણ કાંઈ ન કર્યું. બીજા બધા વિચારો કર્યા કાંઈ ન કર્યું. પણ યોગી બાપાએ જૂનું જે શાસ્ત્રીમાની ડેરી હતી, પતરાવાળી ડેરી હતી, ત્યાં સ્વામીએ મને એટલું જ કહ્યું હતું કે હું ને શાસ્ત્રી મહારાજ અમે અહીંથી આવતા હતા અને ઝીણો ઝીણો વરસાદ પડતો હતો અને બસ એટલી જ વાત કરી. બીજું કોઈ વાત મને શાંતિ થઈ ગઈ, એકદમ ટાળક થઈ ગઈ. તો જો આ તો ઉપાય કર્યો નહોતો તોય આ જીવન ચરિત્રથી શાંતિ થઈ ગઈ. એટલે કારણ કે એ પ્રમાણે એ જીવ્યા છે, પ્રત્યક્ષ દાખલો છે, એ કલ્પનાની વાત નથી. એ જે વાત કરી એ બધું જીવ્યા છે અને અનુભવ કર્યો છે અને પોતાના ગુરુમાં એવા એ રીતે જોડાયા છે. એટલે ગુરુ પરંપરા ચાલી આવે છે એટલે આપણે શાંતિ પણ એમાં જ થાય. તમે સમજો કે ના સમજો પણ વિચારી કે બધું જ એમાં છે. મહારાજના જીવનચરિત્ર, ગુણાતીતાન સ્વામી જીવનચરિત્ર, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, બધા જીવનચરિત્ર એમાં શાંતિ થાય. અત્યારે તો હું વંચાવું છું પ્રમુખ સ્વામી મહારાજ જીવનચરિત્ર, એટલી મજા આવે છે કે ના પૂછો વાત. એટલે જે આપણે જીવનચરિત્રમાં જ શાંતિ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે વાતો કરવા માંડે ત્યાં પોતાનો અંગ બંધાય ને ફરી ફરીને એકની એક વાત કરવાનું પ્રયોજન એ છે જે પોતાની મેરે એકલા જ વાત સમજ્યા હોઈએ તે કોઈ ફેરવનાર મળે તો ફરી જાય. ને 50-100 માણસે મળી નક્કી કર્યું હોય તો પછી કોઈથી ફરે નહીં. આપે પોતાના અંગની વાત કરી. હવે પોતાનો અંગ બાંધ્યું હોય જે રીતે સેવા ભક્તિ અંગ બાંધ્યું હોય તો વાતો કરવા માટે ત્યાં પોતાનો અંગ બંધાય અને ફરી ફરીને એકથી એક વાત કરવાનું પ્રયોજન એ છે જે પોતાની મેળે એકલા જ વાત સમજ્યા હોઈએ તે કોઈ ફેરવનાર મળે તો ફરી જાય. ને 50-100 માણસે મળી નક્કી કર્યું હોય તો પછી કોઈથી ફરે નહીં. એટલે જે પોતાની વાત કરી આપણે પોતે વાત વિચાર કરી કહીને અંગ બાંધ્યું હોય પણ એ તો ફરી જાય. પણ સમૂહમાં જ્યાં જ્યાં સંતો 50-100 માણસ મળી નક્કી કર્યું હોય તો પછી કોઈથી ફરે નહીં. એટલે બધા જે ગોષ્ઠીનો હેતુ આ છે, ગોષ્ઠી આપણે કરીએ તો ગોષ્ઠીમાં પાકું થાય. જે વાત ગુરુએ વાત કરી હોય જે આપણે ઘૂંટી ઘૂંટીને પછી ફરી ફરીને એ પાકું થાય અને પછી ફરે નહીં. યોગી બાપા અમને ગોષ્ઠી જ કર એવી વાતો કરીને પછી બાપા નાવા બીજી ક્રિયા કરવા જાય તો અમને વાત કરે કે જો ગોષ્ઠી કરો. તો ગોષ્ઠી એ ગોષ્ઠીનો બહુ સારું છે. એમાંથી બધું પાકું થાય, જળતા થાય અને આપ એકબીજા મળેથી બધું જે વાતો કરી હોય એ પાકે. અને એમાંય ગોષ્ઠી કરે આ જો વાતો કરી હોય તો બરાબર છે, પણ વાતો ના કરી પણ મોટા પુરુષના જીવન ચરિત્રમાંથી પ્રસંગો કાઢીને અને એના ઉપર આપણે ગોષ્ઠી કરીએ તો ખરેખર પાકું થાય અને એ જ કરવાનું છે.
ને સૂક્ષ્મ વાતો છે તે દ્રષ્ટાંતે કંઈ સ્થૂળ જેવું સમજાય છે, તે તો કહેતા આવડે તેથી તથા ભગવાનની ઈચ્છાથી સમજાય છે. અને ભગવાનની ઈચ્છાથી સમજાય અથવા કહેતા આવડે, કહેતા ના આવડે તો એ લોચો વાગે, કહેતા આવડે તો બધું લાઈન દોરી પકડાય અને સારધાર બધી બધી વાતો ગોષ્ઠીમાં થાય. એટલે ગોષ્ઠીમાં પહેલાં તો વિશ્વાસ હોવો જોઈએ, બધી વાતે વિશ્વાસ. વિશ્વાસ હોય ના હોય તો બધું ગોષ્ઠીને બધું કરે રાખે, ઉપર ઉપરથી કરે રાખે અને બધું કાંઈ ના થાય. વિશ્વાસ ધળ વિશ્વાસ હોય, જે આપણે ગુરુ મળ્યા છે એ સાચા છે, સત્સંગ સાચો છે, શ્રીજી મહારાજ સાચા છે, ગુણાધિધાન સ્વામી સાચા છે, ભગતજી મહારાજ સાચા છે, યોગી મહારાજ શાસ્ત્રી મહારાજ સાચા છે, યોગી મહારાજ સાચા છે, પ્રમુખ સ્વામી મહારાજ સાચા છે, અને સત્સંગ સાચો છે, અને હરિભક્તો તો સાચા છે. એવું મનમાં રાખીને જે વાત કરીએ અને ધારે તો બધું આ ગોષ્ઠીની વાત સમજાય અને ખૂબ મજા આવે. તે તો કહેતા હોય તથા ભગવાનની ઈચ્છાથી સમજાય છે, પણ આપણે મંડી પડીએ તો ભગવાનની ઈચ્છાથી સમજાય. શરૂઆતમાં ગડબડ ગોટાળા થાય વરે, પણ શ્રદ્ધા રાખીને વિશ્વાસ રાખીને મંડી પડીએ તો બધી ભગવાન દયા કરે ને સમજાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મનુષ્ય ભાવ દીવ ભાવ એક સમજ્યા હોઈએ, નિશ્ચય કર્યો હોય, પછી ભગવાન ઢગમગાટ કરાવે ને ફેરવવાનું કરે તો પણ ફરવું નહીં. નિશ્ચયની વાત છે, એક ધ્રળ જીવમાં બેસાડી દીધી હોય, ઉપર ઉપરથી નહીં, ઉપર ઉપર બધી વાતો કરે ઉપર ઉપરથી, પણ જીવમાં ના ઉતરી હોય તો બધી ફરે વરે અને મજા ના આવે, સુખ નહીં આવે કાંઈ નહીં. પણ ખરેખર જે આપણે જીવમાં ઉતરી હોય, જીવમાં કઈ રીતે ઉતરે, આ બધું સાચું છે, સત્સંગ સાચું છે, એ રીતે નિશ્ચય વિશ્વાસ હોય તો જીવમાં ઉતરે અને પછી પાકું થાય. મનુષ્યભાવ દીવભાવ એક સમજ્યા હોઈએ, પહેલાં મનુષ્યભાવ દીવભાવ એક સમજાય અને પછી ને નિશ્ચય કર્યો હોય એમને મનુષ્યભાવ દીવભાવ કરી વાતો કરતા હોઈએ બધી, પણ નિશ્ચય ના હોય તો એ કાચું રહે. સહેજાનંદ સ્વામી મહારાજની જય.